ધોળાપીપળા થી સુરત નવસારીને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે। વાહન ચાલકો પરેશાન થયા છે। રસ્તાનું તાકીદે સમારકામ કરવા માટે માંગ કરવામાં આવી છે, કારણ કે બિસ્માર રોડને કારણે દર્દીઓ મુસાફરો સહિતના લોકોને અકસ્માત સર્જાવાની ભીતિ છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ધોળાપીપળા ચોકડીથી અનેક નાના ગામો તેમજ સુરત નવસારીને જોડતા મુખ્ય માર્ગ પર પડેલા મસમોટા ભૂવા કપચીઓ અને ખાડાથી રાહદારીઓ તથા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નેશનલ હાઈવેથી કસબા ગામ સુધીનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે। આ રસ્તાનો સીધો વ્યવહાર નવસારી તેમજ સુરત શહેર સાથે છે, તેમજ આ શહેરમાં આરોગ્યની અસુવિધા હોવાથી મોટા ભાગના લોકો સારવાર અર્થે આ રોડ પરથી પસાર થાય છે, પરંતુ રોડ ખરાબ હોવાથી વાહન ચાલકોને ભારોભાર મુશ્કેલી વેઠવી પડે છે। અકસ્માત કે અન્ય બનાવમાં જો કોઈની ગંભીર હાલત હોય તો તેઓને તાત્કાલિક નવસારી રિફર કરવામાં આવે છે, પરંતુ રોડ ખરાબ હોય દર્દી પણ સમયસર પહોંચી શકતા નથી અને સારવાર સમયસર ન મળતા ક્યારેક રસ્તામાં પણ દર્દીનું કરુણ મોત નિપજ્યાના બનાવ બને છે। ત્યારે મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે અકસ્માત સર્જાય તો પણ નવાય નહીં। રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે, રોડ પર છૂટી કપચીઓ પણ જોવા મળે છે, ત્યારે રોડનું સમારકામ પણ ચાલુ થયું નથી। ત્યારે સ્થાનિક રહીશો તેમજ આ માર્ગ પરથી મુસાફરી કરતા દરેક ગામના લોકો આ રોડને સારો બનાવવા માટેની માંગ કરી રહ્યા છે। ત્યારે રસ્તાના નામે વિકાસનો વાત કરતી સરકાર આ માર્ગને રિપેર કરે અને અકસ્માત થતા અટકાવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। સાજિદ સૈયદ, જીટીવી ન્યૂઝ, નવસારી।